ભારતમાં હોળીના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે. શિયાળાના અંતમાં અને ઉનાળાની શરૂઆતમાં ઉજવાતા આ તહેવારનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ રહેલું છે. ફાગણ માસની પૂનમના દિવસે ઉજવાતા આ તહેવારમાં લોકો હોળી પ્રગટાવીને તેની પૂજા કરે છે. એક દંતકથા મુજબ હોળીના તહેવારનો ઇતિહાસ હિરણ્યકશ્યપ અને ભક્ત પ્રહલાદ સાથે જોડાયેલો છે. કહેવાય છે કે એક સમયે હિરણ્યકશ્યપ નામનો ક્રૂર રાક્ષસ થઈ ગયો હતો અને તેના જ ઘરમાં જન્મ લેનાર પ્રહલાદ ખૂબ મોટો નારાયણ ભક્ત હતો, જે હિરણ્યકશ્યપને જરા પણ સ્વીકાર નહોતું. અને એટલા જ માટે હિરણ્યકશ્યપે ભક્ત પ્રહલાદને મારવા માટે હોલિકા નામની રાક્ષસ બોલાવી હતી. હોલિકા નામની આ રાક્ષસને આગમાં નહીં બળી શકવાનું વરદાન હતું અને એટલા જ માટે હોલિકા ભક્ત પ્રહલાદને ખોળામાં લઈને આગમાં બેસી ગઈ હતી. પરંતુ ભક્ત પ્રહલાદનું તપોબળ એટલું હતું કે તે આગમાં વરદાનનું કવચ ધરાવતી હોલિકાનું દહન થઈ ગયું હતું અને ત્યારથી હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આજે પણ લોકો લાકડીની મોટી હોળી તૈયાર કરે છે અને ત્યારબાદ તેને પ્રગટાવે છે. આ તો વાત થઈ હોળીના ધાર્મિક મહત્વની, પણ હોલિકા દહન પાછળ એક આયુર્વેદિક સિદ્ધાંત પણ છુપાયેલો છે અને તેનું મુખ્ય કારણ એ છે કે હોળીનો તહેવાર શિયાળાની અંતમાં અને ઉનાળાની શરૂઆતમાં આવતો હોય છે અને બરાબર આ જ સમયે લોકોમાં કફજન્ય બીમારીઓનું પ્રમાણ પણ વધુ થતું હોય છે. ત્યારે હોળીના તહેવાર દરમિયાન હોળી પ્રગટાવીને તેનો શેક લેવાથી કફની બીમારીઓમાંથી છુટકારો મળે છે અને એટલા જ માટે હોળીને પ્રગટાવવામાં આવતી હોય છે અને લોકો હોળીની પૂજા કરવાના બહાને હોળીની ગરમીનો શેક લે છે. ડીસામાં પણ આ વર્ષે હોળીના તહેવારને લઈ શહેરના અલગ અલગ વિસ્તારમાં હોલિકા દહનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને ડીસા શહેરના ઉમિયાનગર, એનઆર પાર્ક, ગાંધી ચોક, નવાવાસ, લાલચાલી અને રિજમેન્ટ વિસ્તારમાં હોલિકા દહનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકોએ હોળીની પૂજા કરી હતી. આ ઉપરાંત મોડી રાત્રે શહેરમાં નવપરણિતાઓએ અને નવજાત બાળકોએ હોળીના દર્શન કરીને ઢૂંઢની ઉજવણી કરી હતી.